જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લોકોની જાનમાલની સલામતી રહે તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામાઓ બહાર પડાતા છે પણ મોટાભાગે કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન કરીને સગવડિયો રસ્તો અપનાવાતો હોય છે ત્યારે પીજીવીસીએલ તેમજ ના થાંભલાઓ પર ટીવી કેબલ અને ઇન્ટરનેટના કેબલો પસાર કરવા પ્રતિબંધ મુકાયો હોવા છતાં જિલ્લા સમાહર્તાના આદેશોનો ઉલાડિયો કરી લોકોના જીવનને જોખમમાં મુકાઈ રહ્યા છે પ્રાપ્ત વિગતો મુજબ પીજીવીસીએલ તેમજ ના થાંભલાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કેબલ સંચાલકો તેમજ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા આપનાર દ્વારા પોતાના કેબલો પસાર કરાયા છે માત્ર જિલ્લા મતક ભુજમાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિ જોવા મળી રહી છે પીજીવીસીએલ અને બીએસએલએલના થાંભલાઓના થઈ રહેલા ગેરઉપયોગને કારણે ભૂતકાળમાં અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે તો જાનમાલની પણ વ્યાપક નુકસાની થઈ ચૂકી છે કેબલ સંચાલકો અને ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર સંચાલકો પોતાના રૂપિયા બચાવવા લોકોના જાનમાલને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી જિલ્લા સમાહર્તા રેમ્યા મોહનના ધ્યાને આ ગંભીર પ્રકરણ આવતા તેમણે ગત નવમી મેના એક જાહેરનામું બહાર પાડી જિલ્લામાં કોઈપણ ટીવી કેબલ ઓપરેટરે પીજીવીસીએલના ઇલેક્ટ્રિક નેટવર્ક તથા બીએસએનએલના થાંભલા પર ટીવી કેબલ પ્રસ્થાપિત કરેલો હોય તો તે દૂર કરવા અને કોઈએ નવા પ્રસ્થાપિત ન કરવા ફરમાન કર્યું હતું તેમજ પીજીવીસીએલ દ્વારા દૂર કરાવેલ ટીવી કેબલ પીજીવીસીએલના નેટવર્ક પર પુનઃ પ્રસ્થાપિત કરવા નહીં કરવા સ્પષ્ટ આદેશો કર્યા હતા કચ્છ કલેકટરના આદેશનો કેબલ ઓપરેટરો અને ઇન્ટરનેટ કનેક્શનના સંચાલક દ્વારા ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે તો પીજીવીસીએલ અને બીએસએનએલ દ્વારા પણ કલેકટરના આદેશોની અમલવારી કરાવવામાં ગંભીર ઉદાસીનતા રાખવાઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે જિલ્લામાં ઠેર ઠેર પીજીવીસીએલ અને ના થાંભલાઓ પર ટીવી કેબલ અને ઇન્ટરનેટના વાયરોના ગુચ્છાઓ નજરે આવી રહ્યા છે ત્યારે જો જાનમાલની નુકસાની સર્જાય તો જવાબદારી કોની તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે